હરિહર નમો નારાયણ જય ગિરનારી. તો ગિરનાર પરિક્રમા ની યાત્રા માં હું પહોંચી ગયો છું અત્યારે 400 સુધી. તો ત્યાં આપણે એક અન્ન ક્ષેત્ર ની મુલાકાત લીધી. આ અન્ન ક્ષેત્ર સંભાળી રહ્યા છે અમારા ગામ હાડીડા ના ગોવિંદભાઈ હરજીભાઈ વરિયા, જેઓ ભૂતગીરી બાપુ ના અંડર માં આ સેવા આપી રહ્યા છે. તો આ અન્ન ક્ષેત્ર ની આજે આપણે મુલાકાત લેશું અને જાણશું આ અન્ન ક્ષેત્ર વિશે. આ અન્ન ક્ષેત્ર લગભગ 7 વર્ષથી સેવા આપી રહ્યું છે. તો 400 સુધી તમે પહોંચો તો જરૂરથી આ અન્ન ક્ષેત્રમાં પ્રસાદી લેવા માટે જજો. તો ચાલો આપણે મુલાકાત લઈએ આ અન્ન ક્ષેત્રની, જ્યાં શરૂઆતમાં સાધુ સંતોના દર્શન અને ત્યારબાદ આપણને પ્રસાદીનો લાભ મળે છે. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય ગિરનારી. ચાલો આપણે તો આ સેવાના જે સ્વયંસેવક છે એવા નિહુલભાઈ વરિયા સાથે વાત કરીએ અને જાણીએ આ તમામ રાવટી એના સેવા વિશે. તો મળીએ નિહુલભાઈ વરિયાને, જેઓ આપણને આ તમામ સેવાની માહિતી આપશે. તો વિડીયોમાં બન્યા રહેજો. કેમ છો બધા? મજામાં. છેલ્લા 7 વર્ષથી આપણે રાવટી ચાલે છે ભૂતગીરી બાપુના અંડરમાં શ્રી ગોવિંદભાઈ હરજીભાઈ વરિયા આડીડા. છેલ્લા 7 વર્ષથી આ જ જગ્યા પર સબુદ્રાની બાજુમાં દર વર્ષે રેગ્યુલર ટાઈમે 7 વર્ષથી આ રાવટીનો અમે કાર્યક્રમ યોજીએ છીએ. તમે જુઓ તો બધા સેવામાં લાગી જાય છે અને કોઈ પણ વ્યક્તિ જમ્યા વગરના જાતા નથી. એકદમ જમવાનું સાદું સિમ્પલ અને જાતે બનાવેલું શાક રોટલા ખીચડી. દરેકે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે જેટલી પણ સેવા થાય એટલી સેવા કરે છે. કોઈ પણ વ્યક્તિને એમ જવા જતા નથી. કોઈ મહારાજ હોય, કોઈ સાધુ હોય, કોઈ પણ વ્યક્તિ કોઈ અન્ન લીધા વગર જતું નથી. આ સ્પેશિયલ રોટલાવાળાનો ડિપાર્ટમેન્ટ છે. અહીંયા આપણા ગામના જેતપુરવાળા બધા સ્પેશિયલ રોટલા બનાવે છે. સીતારામ ડીકે. હા, મેં ગોવિંદભાઈ કે બે શબ્દો છે ને. જય ગિરનારી. ગોવિંદકા બે પાંચ શબ્દ બોલી જાઓ. લોકો પ્રસાદ લઈ રહ્યા છે. દાદીમા પરિક્રમા ની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય તો આ જુઓ જે કાચો માલ છે એ સ્ટોકમાં કરી લીધેલો છે. શાકભાજી તેમજ બધા મરી મસાલા સ્ટોકમાં તમે જોઈ શકો છો અને સેવાનું કામ સતત શરૂ જ છે. એડવાન્સમાં સાંજનું બપોર અને બપોરનું સાંજમાં જવો શાક બકાલું કટિંગ શરૂ રહેશે અને રસોઈ બનવાની એડવાન્સમાં શરૂ છે જેથી કરીને આ ક્રમ તૂટે નહીં. એ તમામ લોકો ધન્યવાદને પાત્ર છે જે ગિરનારની લીલી પરિક્રમામાં સેવા આપી રહ્યા છે. ભોજન પ્રસાદ પાણીની તમામ જે સેવા આપી રહ્યા છે તમામ સંસ્થાઓ ધન્યવાદને પાત્ર છે. જય ગિરનારી. તો આપણે આજે અન્ન ક્ષેત્રની મુલાકાત લીધી એ અમારા ગામનું છે. ગોવિંદભાઈ હરજીભાઈ વરિયા જે ચલાવે છે ભૂતગીરી બાપુના અંડરમાં આપણે જે મુલાકાત લીધી આખું અન્ન ક્ષેત્ર, જ્યાં તમે પ્રસાદ લઈ શકો છો અને ઘડીક આ રેસ્ટ કરવો હોય આરામ તો તમે આરામે કરી શકો છો. સાધુ સંતોને અને બધાને પબ્લિક માટે આમ લોકો માટે ખૂબ જ સારી એવી પ્રસાદની સુવિધા છે અહીંયા. અને આનું એડ્રેસ કહું તો જે પાણીની ટાંકી છે ને, પાણીની ટાંકી પાસે
અન્ન ક્ષેત્ર આવેલું છે. તો જો પરિક્રમા કરવા તમે આવો તો જરૂરથી તમે અહીં મુલાકાત લેજો. જય ગિરનારી, નમો નારાયણ.